મહત્વના સમાચારથી શરૂઆત. કટલાલમાં જૂથ અથડામણ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર કટલાલ શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સમગ્ર કટલાલ શહેરમાં હાલમાં શાંતિનો માહોલ છે. તમામ પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો અમદાવાદ, આણંદ, ગાંધીનગરની એસઆરપી ટુકડીઓ પણ ત્યાં પહોંચી ગઈ છે અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચાર લોકો સામે નામજોગ ગુનો દાખલ કરાયો છે, તો 300ના ટોળા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે. ખોખરવાડ ગામે વાહન ચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે બે લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લામાં જૂથ અથડામણનો મામલો જોવા મળ્યો છે. સમગ્ર કઠલાલ હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. એક્ટિવા ધીમું ચલાવે છે, બાઇક પોતાનું, એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી. અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડીવાળા એક્ટિવા ઊભું રખાવી અને બીજા 5-7 જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કમના ટોળાઓને વિખેરેલા છે. એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી, પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઇક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે